ગાંધીનગરના સિરિયલ કિલરની વધુ એક હત્યા કેસમાં ધરપકડ. કૃષ્ણનગર પોલીસે કરી ધરપકડ. પોલીસે મદન ઉર્ફે મહેશ માલીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન. ટ્રાન્સફર વોરંટને આધારે ધરપકડ કરી કોર્ટમાં કરાયો રજૂ. 3 દિવસના રિમાન્ડ મળ્યા. ચાંગોદર પોલીસે કરી 6 નકલી આઈટી અધિકારીની ધરપકડ. સાણંદના શાંતિપુરા પાસે વેપારીના ઘરમાં સર્ચના નામે કરી હતી 50,000ની લૂંટ. લૂંટ બાદ આગળની કાર્યવાહી નહીં કરવાના નામે 10 લાખની કરવામાં આવી હતી માંગ. ફારૂક મોમિન નામના વેપારી સાથે થઈ હતી લૂંટ. સુરતમાં સહારા કંપનીના માલિક સહિત 12 સામે નોંધાઈ ફરિયાદ. ખટોદરા પોલીસ મથકમાં થઈ છેતરપિંડીની ફરિયાદ. વેપારી પાસે ક્યુ શોપના બોન્ડમાં કરાવ્યું હતું રોકાણ. રોકાણ બાદ રૂપિયા નહીં ચૂકવાતા વેપારીએ કરી ફરિયાદ. આસ્થા કંપનીના મેનેજર સામે પણ ગુનો દાખલ. વલસાડના ઉમર ગામના પીએમ પરમાર સસ્પેન્ડ. 4 દિવસ પહેલા ઉમર ગામમાંથી સ્ટેટ વિજિલન્સ ટીમે પકડ્યો હતો દારૂ. ગાંધીવાડી વિસ્તારમાં રેડ દરમિયાન 1.16 લાખ રૂપિયાના દારૂ સાથે 2 લોકોની થઈ હતી ધરપકડ. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બાળકનું મોત. 4 વર્ષનો અરહાન આંખની તકલીફને લીધે 2 દિવસથી હતો દાખલ. ઓપરેશન માટે ઓટીમાં લઈ જવાના થોડા સમય બાદ જ તબીબોએ બહાર આવી બાળકને મૃત જાહેર કર્યો. પરિવારે કર્યો હોબાળો. મૃતદેહને પીએ માટે લઈ જવામાં આવ્યો. રાજકોટના જામ ટાવર ચોકની હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના યુવાનની આત્મહત્યા. જીટી શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલના કર્મીએ કરી આત્મહત્યા. કોટડા સાંગાડીના મિલન લખતિયારા નામના કર્મીએ કરી આત્મહત્યા. પાટાવડે ફાંસો ખાઈને કરી આત્મહત્યા. પ્રદ્યુમનગર પોલીસે તપાસ શરૂ કરી. દાઉદ એલસીબીએ પકડ્યું ડુપ્લિકેટ લાયસન્સ બનાવવાનું કૌભાંડ. 1500 રૂપિયામાં યુપીથી લાયસન્સ બનાવીને મંગાવી અપાતા હતા તેની જાણ અને પોલીસે વોચ રાખીને લખનપુરાથી આરોપીને પકડ્યો. 33 ડુપ્લિકેટ લાયસન્સ અને આધાર કાર્ડ મળી આવ્યા. 3 સામે ગુનો દાખલ. સુરતમાં ફરી એકવાર જાહેરનામાનો ભંગ. જાહેરમાં તલવાર વડે કેક કાપતો વિડીયો થયો વાયરલ. વિડીયો અમરોલી વિસ્તારનો હોવાનું અનુમાન. આ પહેલા પણ જાહેરમાં તલવાર વડે કેક કાપવાના બન્યા છે બનાવો. બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ સામે ફરિયાદનો કેસ. શાહપુર પોલીસના કેસમાં ફરિયાદી તેજસ પટેલ સામે જ નોંધાઈ ફરિયાદ. તેજસ પટેલે આશિષ શાહ અને ડ્રાઈવર સામે કર્યો હતો આક્ષેપ. એનએસબીના પ્રવક્તા સુધીર રાવલ વિરુદ્ધ જીટીયુની ફરિયાદ. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદ. જાનથી મારી નાખવાની ધમકી આપવાનો અને સિક્યુરિટી સાથે ધક્કા મૂકી અને અપશબ્દો બોલવાનો પણ આરોપ. 5 નવેમ્બરે સર્જાઈ હતી ઘટના. રાવલે જીટીયુ કુલપતિ પર લગાવ્યો છે ભ્રષ્ટાચારનો આરોપ. બનાસકાંઠાના દિયોદરના કુવારવા ગામે ગૌચર જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી જિલ્લા વિકાસ અધિકારીના આદેશ પર થઈ કાર્યવાહી. દબાણ હટાવવા માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો. જોકે ગૌચરની જમીન પર કરાયું છે દબાણ. નસવાડી રાજપીપળા હાઈવે માટે જમીનના વળતરનો મુદ્દો. રાજપીપળા કોર્ટના આદેશ પર કાર્યપાલક ઇજનેરી ઓફિસનો સામાન કરાયો જપ્ત. 2010થી હજુ સુધી વળતર નહીં ચૂકવાતા કોર્ટે કાઢ્યા હતા 11 વોરંટ. કચેરીમાંથી ખુરશી અને કમ્પ્યુટર જપ્ત કરી કોર્ટમાં જમા કરાવ્યા. કચ્છમાં પાણીની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી. સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને તાકીદે પગલાં ભરવા આપ્યા આદેશ. નવા બોર બનાવવા, પાણીની ફરિયાદો માટે કંટ્રોલ રૂમ ઉભા કરવાના આદેશ. અંજાર પાઇપલાઇન પ્રોજેક્ટ જલ્દી પૂર્ણ કરવાના પણ નિર્દેશ. વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબડો. એમકોમ સેમેસ્ટર 3નું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું પ્રશ્નપત્ર માત્ર અંગ્રેજીમાં છપાવ્યું. ગુજરાતીમાં પ્રશ્નપત્ર નહીં છપાયા. વિદ્યાર્થીઓ અટવાયા. પેપર પણ 20-45 મિનિટ મોડું આવ્યું. મચ્છરોના બ્રીડિંગ સામે કોર્પોરેશનની કાર્યવાહી. મચ્છરોનું બ્રીડિંગ મળી આવતા 12 સાઇટને કરાઈ સીલ. 272 એકમોમાં કરાઈ તપાસ. 72 અપાઈ નોટિસ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કરાઈ કાર્યવાહી. બનાસકાંઠા જિલ્લામાં રેશનિંગ દુકાનમાં સર્વર ડાઉન થતા ગ્રાહકોને અન્ન પુરવઠાના વિતરણમાં પડી હાલાકી. વારંવારની સમસ્યાને લઈ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. ગુજરાતમાં મે 2020થી શરૂ થશે વસ્તી ગણતરી. રાજ્યમાં પહેલીવાર મોબાઇલ એપ્લિકેશન દ્વારા વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે વસ્તી ગણતરી. 33 જિલ્લાના 251 તાલુકાઓને આવરી લેવાશે.
વડોદરા પોલીસની અનોખી પહેલ, ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોને ગુલાબનું ફૂલ આપી કર્યું અભિવાદન, કાયદાનો ભંગ કરનારા લોકોને દંડ કરવાની સાથે જ કાયદાનું પાલન કરનારાને આપ્યા ગુલાબના ફૂલ, 100થી વધુ નાગરિકોને અપાયા ફૂલ. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં સિંહોનો પ્રવેશ. રામપર અને ચોબારી ગામને સીમાથી સિંહ દ્વારા પશુમારાના સીસીટીવી વન વિભાગે કર્યા જાહેર. વન વિભાગના 30 લોકોની ટીમ કરી રહી છે મોનિટરિંગ. 8 વર્ષની સિંહણ અને 2 વર્ષના બાળ સિંહ તપાસમાં જોવા મળ્યા. સિંગર કમ્પોઝર અભિનેતા હિમેશ રેશમે લીધી સુરતની મુલાકાત. હેપી હાર્ડી અને હીર 3G ફિલ્મના પ્રમોશન માટે આવ્યા સુરતમાં. જાન્યુઆરી 2020માં થશે રિલીઝ. હિમેશ રેશમિયા દેખાશે ડબલ રોલમાં.